અમરેલી જિલ્લાના લાઠી શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિપુલભાઈ પરમારની વરણી થતાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022 વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ આમને સામને ટક્કર જમાવી રહ્યા છે. આગામી 2022ની ચૂંટણીમાં મતપેટી કબજે કરવા પક્ષો ખતીલા યુવાનોને મેદાનમાં ઉતારી મહત્વના હોદ્દાઓમાં ફેરફાર કરી રહ્યા છે. અમરેલીના લાઠીના સન્માન સમારોહમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી, અમરેલી જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, ઓબીસી સેલના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, મહામંત્રી જનકભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં વિપુલભાઈ પરમારનો પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરી અભિનંદન આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં લાઠી પાલિકા સદસ્યો અને કોંગ્રેસના વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ સેજુ, પાલિકા સદસ્ય કાનાભાઈ ગાંગડિયા, લક્ષ્મણભાઈ બઢિયા, અનુસૂચિત જાતિ લાઠી શહેર પ્રમુખ ઇમ્તિયાજ સખીરાણા તેમજ વિવિધ હોદ્દેદારોએ વિપુલભાઈ પરમારને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને બિરદાવ્યા હતા.